હેલો ફ્રેન્ડ, નમસ્કાર. રક્ષાસ કિચન બાસ્કેટમાં આપનું સ્વાગત છે. મગની દાળ અને રવાના ઢોકળા તો તમને બનાવતા જ હશો, પરંતુ રવો નાખ્યા પછી ઢોકળા લાંબો સમય સુધી સોફ્ટ નથી રહેતા, કોરા પડી જાય છે અને ગળે અટકતા હોય છે. તો આજે એમાં રવાની સાથે પણ બીજી એક વસ્તુ એડ કરી અને આ ઢોકળા લાંબો સમય સુધી નરમ રહે તેવી રીતે આપણે આજે આ રેસીપી જોશું. તો આજના ઢોકળા બનાવવાના છે મગની દાળમાંથી, જે એક કપ મગની દાળ છે અને મેં એને આ રીતે 3 કલાક માટે પલાળી દીધી છે. આ રીતે તો મેં 1/2 કપ સૂજી લીધી છે, નાની અથવા તો તમે મોટી ગમે તે લઈ શકો, અને 1/2 કપ દહીં છે, 1 નાની ચમચી હળદર છે અને 1/4 કપ છે એ ચણાનો લોટ છે. તો બધું મિક્સ કરી લેવાનું છે. તો ચણાનો લોટ વાપરવાનો રીઝન એ જ છે કે ઢોકળાનું બાઇન્ડિંગ પણ સરસ આવશે અને રવાનો જે ટેસ્ટ છે એ ચણાના લોટના કારણે દબાઈ જશે અને ઢોકળા છે વધારે સ્વાદિષ્ટ અને તમારે કોરા પણ નહીં પડે. તો બધું બરાબર મિક્સ થઈ ગયું છે. આપણે 10 મિનિટ માટે આપણે એને રેસ્ટ કરવા રાખી દઈશું. તો એમે એક મિક્સર જાર લઈ લીધું છે, એમાં આપણે પલાળેલી દાળ એડ કરી દઈશું. તો સૂજી પલાળી છે એને પણ 10 મિનિટ થઈ ગઈ છે, એને પણ આપણે જારમાં જ આપણે મિક્સ કરી દેવાને છે. લઈ લેશું, આમાં 3 તીખા મરચા છે અને 1 ઇંચ આદુનો ટુકડો છે પણ એડ કરી દઈશું અને 2 ચમચી સાદું પાણી છે. આપણે ઢોકળાનું પીસી એવું તેનું આપણે પીસી લેવાનું છે. તો આ રીતે એને પીસી લીધું છે, આપણે એને બાઉલમાં ટ્રાન્સફર કરી લેશું. તો બાઉલમાં આપણે ટ્રાન્સફર કરી લીધું છે, હવે આપણે એને આ રીતે 2-3 મિનિટ માટે આપણે એને ફેટી લેશું, જેથી ઢોકળા છે એકદમ હલકા થશે. તો 2 મિનિટ જેવું થયું છે. તો આપણે માં સ્વાદ પ્રમાણે મીઠું અથવા 1 નાની ચમચી મીઠું એડ કરશું. થોડી હિંગ આપણે હળદર આગળ જ નાખી દીધી છે રવામાં જ, એટલે શું છે કે તમે ઇનો કેવું નાખશો તો તમારા ઢોકળા છે લાલ નહીં થાય, અને ઇનોનું પાઉચ છે એ એક આપણે તેડી દઈશું અને 1 નાની ચમચી લીંબુનો રસ મિક્સ કરી લેશું. તો લાસ્ટમાં આપણે 1 ચમચી તેલ નાખશું, જેથી છે ઢોકળા છે કોરા ન લાગે, અને આપણે ચણાનો લોટ નાખ્યો છે તે થાય તેના કારણે પણ નાખશું, અને ચણાના લોટના કારણે આમાં બાઇન્ડિંગ સરસ આવશે. આ રીતે મેં થાળી ગ્રીસ કરી લીધી છે, એમાં આપણે બેટર એડ કરી દઈશું, 2 પાર્ટમાં થશે અને થોડું આ રીતે અને ઉપરથી થોડું લાલ મરચું. તો મેં પાણી મૂકી દીધું છે અને પાણી ઉકળી ગયું છે અને ગેસની ફૂલ ફ્લેમ કરશું. ફૂલ ફ્લેમ ઉપર 5 મિનિટ રાખશું, બાકીની મીડિયમ ફ્લેમ ઉપર આપણે એને 7-8 મિનિટ ચડવા દઈએ અને તેની ઉપર એક વજન મૂકી દઈએ જેથી એની વરાળ છે એ બહાર ના જાય. તો 12 મિનિટ જેવું થયું છે, આપણે ઢોકળા ખોલી લઈશું અને જોઈ લઈશું. એકદમ ક્લીન આવે છે. તો આપણે થાળી બહાર કાઢી અને થોડી ઠંડી થવા દઈશું. તો સેમ પ્રોસેસથી આપણે બીજી થાળી ઉતારી લઈશું. આ થાળી છે એ પતલું લેયર છે, આમાં ખીરું ઓછું છે તો એ પ્રમાણે એ ફૂલશે. તો આપણે ઢાંકી અને થવા દઈએ. તો આપણી થાળી ઠંડી થઈ ગઈ છે, આપણે કાપ મૂકી દઈશું. તો હવે આપણે એક ખોલીને જોઈ લઈએ. એકદમ સરસ ચાળીદાર થશે. તો હવે આપણે આમાં વઘાર કરી લેવાનો છે. આપણે વઘાર કરી લેશું, એના માટે મેં એક પેન મૂક્યું છે અને એમાં 1/2 ચમચી તેલ એડ કરશું. એ થઈ ગયું છે, 1 નાની ચમચી રાઈ મૂકશું, 1 નાનું મરચું છે, મીઠા લીંબા, થોડી હિંગ,
અને આપણે ઢોકળા ઉપર આપણો વઘાર છે એ આપણે એડ કરી દઈશું, અને થોડી ધાણા ભાજી. અને બીજી ડીશ પણ તૈયાર થઈ ગઈ છે, એ થોડી પતલી છે, ખીરું એમાં ઓછું હતું એટલે એ થોડી પતલી ડીશ ઉતરી છે, પણ એકદમ સરસ ફૂલાય છે અને મગની દાળના છે એટલે ટેસ્ટ વાઇઝ એ પણ મસ્ત લાગે છે. તમે જુઓ તો એકદમ સરસ જાળીદાર થશે. જ્યારે પણ ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવીએ છીએ ત્યારે ચોખાને જગ્યાએ આપણે રવાનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ તેમાં જો થોડો તમે ચણાનો લોટ એડ કરશો તો તમને રવાનો ટેસ્ટ ઓછો આવશે અને ઢોકળા છે એ વધારે સ્વાદિષ્ટ બની જાય છે. તો આ રીતે મગની દાળ અને રવાના ઢોકળા બનીને તૈયાર છે. ઢોકળા લાંબો સમય સુધી એકદમ સોફ્ટ અને નરમ રહેશે અને ખાવામાં પણ કમ્પેરિઝનમાં તમને રવાના પ્રમાણમાં વધારે ટેસ્ટી લાગે છે. તો આજની રેસીપી તમને કેવી લાગી તે ચોક્કસથી કોમેન્ટ કરીને જણાવજો, અને જો રેસીપી ગમી હોય તો ચોક્કસથી ફેમિલી અને ફ્રેન્ડમાં શેર કરજો.